सब्सक्राइब करो आ चैनल ने। जल्दी जल्दी उबड़। हाँ हाँ बेटा बोल। क्या हमें कोई लोन वोन नहीं चाहिए? हमें तो मजाक करता था, पर लागे छे तुम्हारा दीकरा वो तुम्हारो जन्मदिवस खरेखर भूली गया छे। એ લોકો ભલે મારાથી દૂર અમેરિકામાં રહેતા હોય, પણ મારો જન્મદિવસ ક્યારેય ના ભૂલે। એમ તો લાગી ગઈ ચેલેન્જ। લાગી? ઓકે, હા, હેડ્સ કે ટેલ્સ, પણ જે જીતે તે દીકરા અને વહુ સાથે એકદમ નોર્મલી વાત કરશે। જોઈએ છે એ લોકો સામેથી વિશ કરે છે કે નહીં। ઉછાળો સિક્કો। હા હા, મારું હેડ અને તારું ટેલ। હું જીતી, ફોન પર વાત હું જ કરીશ। એ તો એવું જ હોય। એક મિનિટ, મને આપજે। કોઈ ફોન નથી ઉપાડતો? એ લોકો તમારો ફોન નહીં ઉપાડે। પણ કેમ? ખરેખર એ લોકો તમારો ફોન નહીં ઉપાડે? પણ શું કામ? દીકરો સામે જ ઉભો હોય તો ફોન શું કામ ઉપાડે મમ્મી? તમને લોકોને સરપ્રાઈઝ આપવાનો આઈડિયા મારો હતો। એટલે જ વૈભવ ને આવવા માટે મે ફોર્સ કર્યો। હે ને વૈભવ। યસ મમ, શી ઇઝ રાઈટ। કિશન, તું ઉભો કેમ છે? આ તો વાંધો નહીં, બેસી જઈએ આપણે, ક્યાં વાત। બોલો। અરે બેટા ઉભો થા અને આ લોકોનો સામાન લઈ આવ। અરે મમ્મી, સામાન આ લોકોનો મેં કારનો પાછળના દરવાજાથી મૂકી દીધો છે। તો પાણી માણી તો પીવડાવો। હા, પાણી તો રસોડામાંથી જ પીવડાવવું પડે ને, હમણાં પીવડાવો। તમે લોકો બેસો ને, બેસ ને બેટા, બેસ ને। કેટલા વખતે તમને લોકોને જોયા, ઓ માય ગોડ। કેમ છે બેટા તું? એકદમ ફિટ એન્ડ ફાઇન। જુઓ ને, મારા હાથનો ટેસ્ટ ઈ ખાઈ ખાઈ ને કેવો જાડો થઈ ગયો છે તમારો દીકરો। હે ને વૈભવ। યસ મમ, શી ઇઝ રાઈટ। પાણી? હા, થેન્ક યુ। કેટલું ભણ્યા તમે? કે આગલી વાગલી ફટલી બીકોમ કેમ? હાય હાય, હું તો ખાલી મેટ્રિક પાસ છું, તમને ચાલશે? આ ભૂલકડો પાછું ભૂલી ગયો લાગે છે। કિશને આ શું કરે તું? મારા લગ્ન માટે છોકરી જોઉં છું। આનું મોઢું થોડું છે ને, આ મુંદરડી જેવું છે, બાકી ચાલશે। કિશન, આ તારા ભાભી છે, રાગીની ભાભી। આ ભાભી છે? તો અરે બાપરે, ભૂલથી ઉંદરડી કહી દીધું, તો મને જોવા કોણ આવ્યું છે? ના ના, આના કરતા શું ખોટી? અને ચીટીઓ ભરીશ ને તો જ પાછું યાદ આવશે ભૂલકણા। કેમ મને આમ જોત? મેં કે ભૂલ કરી? ના, તે કોઈ ભૂલ નથી કરી। પાણી ગ્લાસ લઈ જા। હા લઈ જાઉં ને, હમણાં લઈ જાઉં। મમ્મી, આ હજી પણ એટલો જ ભૂલકડો છે? હા, પણ મારો ડાયો દીકરો છે। હે, તમે લોકો આવે છે ને, આપણે બહુ મજા કરીશું, હરવા ફરવા જઈશું ક્યાંક બારગામ। મહેતા, કમાલ કરો છો ને તમે! અરે આ લોકોના છેડા છેડી છોડાવવાના બાકી છે, તમે હમણાં ટિકિટ બુક કરાવો। યુસી યુસી, આઈ ટોલ્ડ યુ ના, જઈએ છે તો થોડા દિવસ રોકાવાનો પ્લાન કરીને જ જઈએ, પણ આ મારી વાત માને તો ને મમ્મીજી, નેક્સ્ટ વીકની અમારી રિટર્ન ટિકિટ છે। આવતી અઠવાડિયે તો ચાલ્યો જવાનો, એક જ વીક માટે આવું તો પછી આવે શું કામ? તમને લેવા મમ્મી। હા, હવે આપણે બધા સાથે જ રહીશું। અમે લોકોએ નક્કી કર્યું છે કે અમે તમને અમારી સાથે અમેરિકા લઈ જઈશું। અરે બેટા, અમને આ બધું અમેરિકા અમેરિકા ન ફાવે, અમે અહીંયા ખુશ છીએ। પણ તમારા વગર અમે ત્યાં ખુશ નથી એનું શું? હું ફક્ત 5 વર્ષની હતી ત્યારે આઈ લોસ્ટ માય મોમ એન્ડ ડેડ, તો હવે મને મન ન થાય કે મને પણ મારા મમ્મી પપ્પાનો પ્રેમ મળે। રાગીણી બેટા, આવ કેમ બોલો છો? અમારો પ્રેમ તો હંમેશા તમારા લોકોની સાથે હોય, પણ બેટા આ ઉંમરે અમે લોકો અમેરિકા આવીને કરીશું શું? આરામ કરજો, મજા કરજો, મસ્તી કરજો। ભગવાનની દયાથી તમારા દીકરા બહુ સારું કમાય છે, તો તમારે એશથી રહેજો।
મમ્મી જી અમારી પાસે આ બધું જ છે નથી તો ફક્ત માં બાપ હે ને વૈભવ યસ મમ શી ઇઝ રાઈટ અને શું છે અમેરિકા મારો નવો બિઝનેસ છે રાગિણીની જોબ છે એટલે એ બધું છોડીને મેં નથી આવી શકતા અને એમ પણ તમે લોકો રિટાયર્ડ લાઈફ જીવી રહ્યા છો અને આ શહેરમાં આપણું પોતાનું કહી શકાય એવું કોઈ છે પણ નહીં ને મારો કિશન છે ને તને આ રીતે બેસવાની ના પાડી છે ડોક્ટરે હા મમ રાગિણી ઇઝ પ્રેગ્નન્ટ મેં બરાબર સાંભળ્યું કે વૈભવ ભાઈ ઇઝ પ્રેગ્નન્ટ તું જવા દે ચૂપ રે થેન્ક યુ બેટા થેન્ક યુ વેરી મચ મમ્મીજી અમારી ઈચ્છા હતી કે મારી ડિલિવરી તમારી જ દેખરેખમાં થાય પણ અમે અમેરિકા જવાના તમને ખબર છે અમેરિકા જતી વખતે નવા પેન્ટ શર્ટ સીવડાવવા પડે અને મમ્મી તમને પણ કહું છું એક પણ જૂની સાડી સાથે હું તમને પ્લેનમાં નથી બેસવા દેવાનો આપણે બધી તમારા માટે નવી જ સાડી લેશું ઓલું હેપી જર્ની માટે આજના જમાનામાં શું કહેવાય હા મારા તરફથી તમને બોન લગેજ લગેજ નહીં એને વોયેજ કહેવાય બોન વોયેજ હે કે બોન વોયેજ જોયું તમે જોયું ને એમણે મને આવજો કહ્યું એનો અર્થ છે કે એ લોકો તમારી સાથે અમેરિકા આવવા તૈયાર છે કિશન હું ભૂલી જાઉં હે પલ્લા લે આ તારી પાસે સાચવીને રાખ બે દિવસ પછી આપણા ઘરનો નવા માલિક આવે ને એને આ ચાવી આપી દેજે ઓકે નવા માલિક એટલે અમે આ ઘર વેચી નાખ્યું છે વોટ હા બટ વાય દીકરા ઘર હશે તો અમને અહીંયા પાછા આવવાનું મન થશે અને અમે નક્કી કર્યું છે કે હવેથી અમે હંમેશા તમારી સાથે જ રહીશું એ બધું બરાબર છે પણ આ ઘર તમારા ઓલ્ડ એજની સિક્યોરિટી હતી બેટા આ બસ આ ઘર વેચાઈ ગયું છે અને એને જેટલા પણ પૈસા આવ્યા છે ને એ તારી અમેરિકાની બેંકમાં અમે ટ્રાન્સફર પણ કરાવી દીધા છે એર ઇન્ડિયા કી ઉડાન AI-302 કે યાત્રીઓ સે નિવેદન હૈ કે વો એર ઇન્ડિયા કે ચેક ઇન કાઉન્ટર કી ઓર પ્રસ્થાન કરે આપણી ફ્લાઇટ છે પપ્પા ચેક ઇન કાઉન્ટર શરૂ થઈ ગયા છે લેટ્સ ગો હા ચાલો ચાલો યા આપકા એ એક મિનિટ હું શું કહું છું તમે લોકો અહીંયા જ બેસો અમે લોકો બેગ ચેક ઇન કરાવીએ ને બોર્ડિંગ પાસ લઈને આવીએ હા રાગિણી તું આ બેગ આપી દે તું મોમની બેગ લઈને આવ યા મમ્મીજી તમારી બેગ આપી તો આપણે ચેક ઇન કરાવી લઈએ એટલે પછી ખોટી ટ્રાન્ઝિટમાં ઉચકવી જ નહીં અરે બેટા આ બેગમાં તો નાસ્તો છે પ્લેનમાં તમને ભૂખ લાગે તો કામ લાગે ને એટલે હા અરે ઉભી રહે બેટા અરે યમુના પ્લેન વાળા નાસ્તો જમવાનું બધું આપશે જોઈએ એટલું આપશે આપી દે બેગ ખરેખર આપશે ને અરે હા હા આ તો દવાઓ રહેવા દઉં છું બેગ લઈ જા પણ જરાક સાચવીને હા આની અંદર છે ને તે અથાણા છે અરે સાચવીને ન્યૂયોર્ક કી ઓર જાને વાલી એર ઇન્ડિયા કી ઉડાન AI-302 કે સભી યાત્રીઓ સે નિવેદન હૈ કે વે ફ્લાઇટ બોર્ડ કરને કે લિયે ગેટ ક્રમાંક 21 કી ઓર પ્રસ્થાન કરે અવે બહુ રાગીની ને ખરેખર બહુ વાર લાગી નહીં તમારે કારણે મારે કારણે હા તો તમારી સગલીઓ પેલા સંપેત્રા આપી ગઈ છે ને એ લોકોને ક્યાંક રોક્યા ના હોય અરે એમાં થોડા રોકે તોય શું હવે બેટા આ તો આપણી ફ્લાઇટ ઉપડવાનો સમય થઈ ગયો તપાસ કરો ને વૈભવ રાગીની ક્યાં રોકાઈ ગયા હા હું જોઈ લઉં એક મિનિટ અરે પણ વૈભવ કે રાગીની દેખાતા નથી ત્યાં સ્ટાફ નું કોઈ હોય ને એને પૂછો હા એક્સક્યુઝ મી એક મિનિટ ભાઈ આ તમે આવે છે પૂછી જો એમને યસ સર મે હેલ્પ યુ હા અમારે ન્યુયોર્ક ની ફ્લાઇટ છે દીકરાઓ ચેક ઇન કરાવવા માટે ગયા છે પણ હજી આવ્યા નથી એર ઇન્ડિયા ફ્લાઇટ ટુ ન્યુયોર્ક સર હા પણ સર રૈના ચેક ઇન કાઉન્ટર્સ તો ક્યારના બંધ થઈ ગયા છે યસ ફ્લાઇટ ઉડવાની તૈયારીમાં છે અને બધા જ પેસેન્જર બોર્ડ થઈ ગયા છે એન્ડ મેમ ફ્લાઇટ આજે ફૂલ છે આઈ ગેસ
તમારા બંનેની કઈ ભૂલ થાય છે. અરે ભૂલ છે તો સોરી. આઈ એમ સોરી. જેને તપાસ કરવાને મારો દીકરોને બહુ ક્યાં છે? શ્યોર મેમ, બટ શું નામ છે એમનું? વૈભવ મહેતા, રાગિણી મહેતા. હું ચેક કરી લઉં. હલો, યસ 302. કેન યુ ચેક વૈભવ મહેતા એન્ડ રાગિણી મહેતા? ઓકે, થેન્ક યુ. સર, તમે વૈભવ અને રાગિણી મહેતા કીધું ને? હા. એ લોકો તો ફ્લાઇટમાં બેસી ગયા છે. તો અમારા નામની તપાસ કરો ને. યમુના મહેતા અને નંદકિશોર મહેતા. શ્યોર મેમ, એ પણ કરી જોઉં. હલો, યસ વન્સ અગેન, કેન યુ ચેક નંદકિશોર મહેતા એન્ડ મેમ? યમુના, યમુના, યમુના મહેતા. ઓકે, થેન્ક યુ. મેમ, તમારા નામની ટિકિટ બુક થઈ જ નથી. તમારી કઈ ભૂલ થાય છે? એક્ચ્યુઅલી છે ને, મારો દીકરો અને બહુ ત્યાં બોર્ડિંગ પાસ લેવા ગયા છે, ત્યાં જ હશે. એ લોકોને બોલાવી આપો ને પ્લીઝ. બટ મેમ, મેં હમણાં જ કન્ફર્મ કર્યું, તમારા બંનેનું નામ પેસેન્જર લિસ્ટમાં પણ નથી. એક્સક્યુઝ મી. પણ એવું કેવી રીતે? એક મિનિટ, એક મિનિટ ભાઈ, મારી વાત તો સાંભળ. મમ્મી, છેલ્લા બે દિવસથી તમે કંઈ નથી બોલી રહ્યા. તમારા હાથ જોડું છું, હવે કંઈક તો બોલો પ્લીઝ. શું બોલું? એક પતિ પત્નીના લગ્ન જીવનની પહેલી વર્ષગાંઠ. એ લોકોએ નક્કી કર્યું કે આજે આખો દિવસ આપણે બંને એકલા રહીશું, ત્રીજું કોઈ નહીં. કોઈ દરવાજે બેલ મારે ને તો દરવાજો પણ નહીં ખોલે. થોડી વાર થઈ અને છોકરાના મા બાપા એમણે બેલ મારી, પણ આ લોકોએ નક્કી કર્યું હતું ને, એટલે છોકરાએ દરવાજો ના ખોલ્યો તે ના જ ખોલ્યો. બિચારા મા બાપ કંટાળીને ચાલ્યા ગયા. થોડી વાર પછી છોકરીના મા બાપા એમણે બેલ મારી, છોકરી દોડીને દરવાજો ખોલી આવીને બોલી કે મા બાપને રાહ થોડી જોડાવાય. આ વાતને થોડો સમય થયો. એમના ત્યાં દીકરાનો જન્મ થયો, પછી દીકરીનો જન્મ થયો. દીકરાના જન્મ વખતે કોઈ ધામધૂમ ન કરનાર છોકરાએ દીકરીના જન્મ વખતે પાર્ટી આપી, પૈંડા વેચ્યા. છોકરીને આશ્ચર્ય થયો. એણે પૂછ્યું કે આમ કેમ? ત્યારે છોકરાએ જે જવાબ આપ્યો ને, એ સાંભળીને આંખના ખૂણા ભીના થઈ ગયા. એણે કહ્યું કે મને સમજાઈ ગયું છે, જરૂર પડશે ત્યારે દીકરી દરવાજો ખોલશે, દીકરો નહીં. મતા, આપણા ઘરે દીકરાની જગ્યાએ દીકરી જન્મી હોત ને તો આ દિવસ જોવાનો વારો ના આવ્યો હોત. આખી જિંદગી આપણે મારું સંતાન, મારું બાળક, મારો દીકરો કરતા રહ્યા, પણ આપણે એ ભૂલી ગયા યમુના કે આજના જમાનામાં મા બાપને સંતાનો નથી હોતા, વારસદારો હોય છે. જીવનની સૌથી મોટી કરુણતા એટલે મા બાપ વિનાનું ઘર. પણ કદાચ એ લોકો જાણતા નથી જીવનની બે મોટી કરુણતાઓ છે. એક તો મા બાપ વિનાનું ઘર, અને બીજી ઘર વિનાના મા બાપ. મા બાપ વિનાના ઘરની કરુણતા બતાવીને એ લોકોએ મા બાપને જ ઘર વિનાના કરી દીધા. તમારો હાથ જોડું છું, બધું ભૂલી જાઓ. મારા ભગવાન છે ને, એ બધું સારા વાળા કરશે. દુખી થવા કોઈ ધરતી ઉપર નહીં આવે. સદીઓ વીતી જશે ને કોઈ પૈગંબર નહીં આવે. ભેગા મળી વહેંચીને પી લો જગતના ઝેર પીવા, કોઈ શંકર નહીં આવે. કિશન, પાણીનો ઘડો લઈ આવ. શું સંભળાતું નથી?
મેં કયો પાણીનો ઘડો લઈ આવ? હા પણ કેમ? મારે મારા દીકરાના નામનું નહીં નાખવું છે. યમુના, હવે ભૂલી જજો કે આપણને કોઈ સંતાન હતું. ભૂલી જજો કે તમારી કુખે કોઈએ જન્મ પણ લીધો હતો. ભૂલી જજો કે તમને માતૃત્વનું અને મને પિતા થવાનું સુખ મળ્યું હતું. ગામથી મુંબઈ આવ્યો ત્યારે શૂન્યમાંથી સર્જન કર્યું હતું, અને હજી આજે પણ આનંદ કિશોર મહેતા શૂન્યમાંથી સર્જન કરવાની આવડત ધરાવે છે. આજ પછી ભૂલી જજો કે આપણને વૈભવ રાગીણી નામના કોઈ સંતાન હતા. ભૂલી જજો. નહીં ભૂલું. વૈભવ રાગીણી ને હવે હું ક્યારે નહીં ભૂલું. કિશન, તારા મોબાઈલમાં વૈભવ નો નંબર છે? વૈભવ, તારી માં બોલું છું. અરે બેટા, ફરિયાદ કરવા માટે ફોન નથી કર્યો, થેન્ક યુ કેવા ફોન કર્યો છે. હા, તે અમારી સાથે એરપોર્ટ પર જે કઈ કર્યું. અરે ના 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 બેટા, સોરી કહેવાની કઈ જરૂર નથી. અરે તે તો અમારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. તને ખબર છે, તું અમને એરપોર્ટ પર છોડીને ગયો, એ પછી અમારી સાથે શું થયું? ચાલ બેટા, ફોન મૂકું છું. અને હા, કઈ પણ કામકાજ હોય તો ફોન કરજે, હું જાતો નહીં. આ તમે શું કરી રહ્યા છો? એને જણાવવું બહુ જરૂરી છે કે માની લાગણી સાથે રમત રમવાની કોશિશ ના કરે. મધર ટેરેસા જ્યારે રાણી લક્ષ્મીબાઈ બને છે, સીતા જ્યારે માં અંબા બને છે, અને માં દુર્ગા જ્યારે માં ચંડિકા બને છે ને, ત્યારે ભલભલાની પથારી ભીની થતા વાર નથી થતી. મહેતા પાસા ફેંકાઈ ચૂક્યા છે, હવે તો રમત માંડે છૂટકો. તારી પાસે બ્રેસલેટ, રિંગ, ચેન બધું નતું લઈ લીધું? એ સપ્રેમ ભેટ તરીકે એમણે તમને પાછું આપ્યું છે. લકી ડોબો, ડોબો ઇઝ લકી, લકી ડોબો, ડોબો ઇઝ લકી, લકી ડોબો. ગાંડો છે, એક નંબરનો ગાંડો છે. અરે ગાંડો તો તું છે. સારું થયું તારી વાતમાં આવીને મેં કોઈ બબાલ ન કરી, નહીં તો પૈસા અને જ્વેલરીથી હાથ ધોવા પડે. અરે આ લોકો તો કેટલા જેન્યુઇન છે. જેન્યુઇન જેન્યુઇન ન હોત તો પૈસા અને જ્વેલરી થોડા પાછા આપી જાત. અરે વૈભવ રાગીણી અહીંયા જ છે. અરે આવો આવો આવજો, તમને લોકોને એક બહુ જ ગુડ ન્યૂઝ આપવાના છે. તમે લોકોએ પેલા 22 લાખ રૂપિયા આપ્યા હતા ને બંગલાના રજિસ્ટ્રેશન માટે, એને કારણે 20 બેડરૂમ હોલ કિચનનો બંગલો મારા નામે રજિસ્ટર થઈ ગયો છે. હવે તમે તમારે મન થાય ત્યારે બંગલો તમારા દીકરાના નામે કરી શકશો. એ તો મેં નક્કી કરી જ રાખ્યું છે, આવતા અઠવાડિયે જ હું બંગલો વૈભવના નામે કરી દેવાની છું. પણ સાચી કહું, મને તો એમાં કોઈ બંગલો હશે કંઈક 5-6 કરોડ નો, પણ એની સાચી કિંમત આજે ખબર પડી. હા, 20 કરોડ નો બંગલો છે. 20 કરોડ નો બંગલો? અરે આપણે તો ખોટો ડાઉટ કરતા હતા. આ લોકો આપણે ધારીએ છીએ એટલા જ મૂરખ છે. મામા, પાપા, મામા, પાપા, મામા, પાપા, મામા, પાપા, શું છે? મોમા, પોપા ને આવડી ગયું. ઓકે મોમા, પોપા, લેટ્સ ગો, ફટાફટ તૈયાર થઈ જાઓ. પણ કેમ, આપણે લોકો જઈ રહ્યા છે. ક્યાં? કેનેડા. યસ, હમેશ માટે. અરે પણ કેનેડા શું કામ? મોમા, તમને તો ખબર છે આ પોપા અમને બિઝનેસ ની મોટી મોટી આઈડિયાઝ આપે છે, એને લીધે આપણે ઇન્ડિયામાં કરોડો રૂપિયા કમાઈએ છે. તો અમે વિચાર્યું કે જો આપણે આમ કેનેડા જતા રહીને કેનેડામાં પોપાની બિઝનેસ ની આઈડિયાઝ લઈએ તો કેનેડામાં તો કરોડો ડોલર્સ કમાઈ શકીએ. એટલે વી હેવ ડિસાઈડેડ વી આર ગોઈંગ ટુડે ઓન્લી ટુ કેનેડા. લેટ્સ ગો. એક મિનિટ. એટલે તમે જે પૈસા કમાઓ છો એ બધા બિઝનેસ આઈડિયાસ તમને પપ્પા આપે છે? ઓહ માય ગોડ. શું છે? આપણી સિક્રેટ ચાલકોને ખબર પડી ગઈ. ઓ નથી કહેવાની. ઓ
યા અમે જે કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે એ બધું પાપાના કારણે. જો મોમ એન્ડ ડેડ કેનેડા જતા રહેશે તો આપણો પ્લાન ચોપટ થઈ જશે. તું ખાલી વિચાર કર, જો ડેડ આપણી સાથે હોય અને એમની બધી બિઝનેસ આઈડિયાઝ આપણને આપે તો આપણે પણ કરોડો ડોલર્સ કમાઈ શકશું. બોલો તમારા મા બાપ ની કિંમત બોલો. ચલો મા બાપ ની કિંમત આકવા બેઠો છે. ઓકે લેટ્સ ડુ વન થિંગ. આ મોમા પપ્પાએ તમારી લાઈફમાં તમારો ઉછેર પાછળ કેટલા ખર્ચા કર્યા છે, એટલા ખર્ચા મારા પર તો નથી કર્યા ને, તો એટલા ખર્ચા એટલે એટલા ખર્ચાના પૈસા અમને આપી દો અને લઈ જાઓ તમારા મોમા ને પપ્પા. ઓકે બોલ મમ્મી, તે મારા પર કેટલો ખર્ચો કર્યો છે? 2 લાખ, 5 લાખ, હા પપ્પા 10 લાખ, જલ્દી બોલો એટલે છૂટા મારું આ લોકોના મોઢા પર. ચાલ તો ગણવા માંડ દીકરા, આપણે દૂધથી શરૂ કરીએ. તું 14 વર્ષનો થયો ત્યાં સુધી રોજ 2 ગ્લાસ દૂધ પીતો, દિવસના 10 રૂપિયા લેખે ગણો તો મહિનાના થાય 300. 1 વર્ષના 3600. 14 વર્ષના 51,400. એટલે વ્યાજ સાથે ટોટલ થાય 10 લાખ. ના ના જોવાનું નહીં, થાય તો થાય, આપણા બાપાનું શું જાય. જલરિયા, આ જ્વેલરીની કિંમત 10 લાખ સુધી હશે ટિકિટ. વાવ મામા, આપણી પાસે 10 લાખ રૂપિયા આવી ગયા. યસ, ઓ માય ગોડ, શું થયું હવે? આપણે લોકો બોન્ડ વિચારને કોમ્પ્લેનના પૈસા તો ગણવાના જ ભૂલી ગયા. એ એ હું કોઈ દિવસ પીતો જ નથી. એ એટલે જ તારામાં બુદ્ધિનો વિકાસ થયો જ નથી. પછીના 14 વર્ષ તું ચા પીતો દિવસમાં 3 વાર. 1 વારના 10 ગણું તો દિવસના થાય 30, મહિનાના 900, 1 વર્ષના 10,800 ને 14 વર્ષના 1,51,200. ઇન્ટરેસ્ટ સાથે 14 લાખ. નામ જોવાનું નહીં, અમને તો જોવાનું જ નહીં, થાય તો થાય, આપણા બાપાનું શું જાય. રાગીની તારા તો હાથમાં છે. હાલો તમારા 14 લાખ રૂપિયા. હવે આગળ સાંભળ, બે ટંગના જમવાના અને નાસ્તાના દિવસના 120 તો ગણવા જ પડે, એટલે મહિનાના થાય 3,600 ને 1 વર્ષના 43,200. તું 28 વર્ષનો ઢાંડો થયો, એના થાય 12,09,300. એટલે આ વખતે વ્યાજ સાથે ટોટલ થાય 1 કરોડ. યસ, જોવાનું નહીં, જોવાનું નહીં, હવે તો બધા ગુજરાતી એક સાથે બોલશે, થાય તો થાય, આપણા બાપાનું શું જાય. આ 1 કરોડ યાદ રાખજે. હવે તને બાળ મંદિરથી MBA સુધી ભણાવ્યો એના 25 લાખ, અને તને MBA કરાવી શકું એના માટે મેં જે લોન લીધી હતી એના 5 લાખ, એના પર બીજું વ્યાજ 20 લાખ, એટલે ટોટલ થયા 50 લાખ. પહેલાના 1 કરોડ અને આ 50 લાખ, ટોટલ થયા 1.5 કરોડ. પહેલા 1.5 કરોડ આપ, પછી બીજી વાત. શું કહ્યું તું? છૂટા મારી શા લોકોના મોઢા પર છે? 1.5 કરોડ છૂટા મોઢા પર મારવા માટે છે, અને મારવા હોય તો મારા અમે બધા કેચ કરવા તૈયાર છે. નવી ક્રિકેટ ટીમ બનાવશું, ઇન્ડિયા ગુજરાતી ક્રિકેટ ટીમ. પપ્પા શું કરે છે? આ ઘર વેચ્યા એના 1.5 કરોડ રૂપિયા આવ્યા છે ને મારા લોકોના મોઢા પર. આપો તમારો અકાઉન્ટ નંબર આપો એટલે હમણાં જ મોબાઈલ બેંકિંગ થી ટ્રાન્સફર કરાવી દઈશું. આ તો લઈ લો ને, ખરા ગુજરાતીઓને ખિસ્સામાં જ રાખે, લઈ લો. કમાલનો જમાનો છે ને, મોબાઈલમાં 8-10 બટન દબાવીને પૈસા ટ્રાન્સફર કરી દે છે. હવે એ જમાનો દૂર નથી કે મોબાઈલમાં 8-10 બટન દબાવીને બાળકો મા બાપને ટ્રાન્સફર કરતા થઈ જશે. થઈ ગયા, ટ્રાન્સફર થઈ ગયા. પોપા આ પૈસા ટ્રાન્સફર કરવામાં આમ છે ને આલા પોલિટિશિયન જેવો છે, એ લોકો સ્વિસ બેંકમાં કરાવે અને આપણા માઇકલ જેક્સન બેંકમાં કરાવ્યા. ઓ માય ગોડ, 1.5 કરોડ કુદકાવાની ની આવી ગયા. આજે ખબર પડી યમુના કે આપણી કિંમત આટલી બધી છે. થઈ ગયું, પતી ગયો સાહેબ, પતી ગયો. તો નીકળો આ ઘરમાંથી, ગેટ આઉટ ઓફ ધીસ હાઉસ રાઈટ નાઉ. પપ્પા મમ્મી ના, આ તો તારા પપ્પાએ તારા પાછળ કરેલા ખર્ચાનો હિસાબ પત્યો, મારો હિસાબ હજી બાકી છે. હવે મારો હિસાબ. તારો હિસાબ? હા ચાલ ગણવા માંડ. તે બહારના દૂધના પૈસા તો ચૂકવી દીધા,
પણ તારી માએ તને જે દૂધ પીવડાવ્યું એનું ઋણ ચૂકવી શકીશ? અરે તે તારા રહેવા ખાવાના પૈસા ચૂકવી દીધા, પણ 9-9 મહિના સુધી મેં તને મારી કોખમાં ઉછેર્યો એનો હિસાબ ચૂકવી શકીશ? તે તારા ભણવાના પૈસા તો ચૂકવી દીધા, પણ તું એમબીએ થાય એના માટે રાતોની રાતો હું ચાકતી, સમયસર તને ઉઠાડો, ચા નાસ્તો તૈયાર રાખો, એ નિંદર પાછી આપી શકીશ? અરે શબરીના એઠા બોર એક વાર થાય ભગવાન, પણ સંતાનોનું એઠું રોજે રોજ ખાય એ માં? એ મારા પ્રેમની કિંમત આંકવા નીકળ્યો છે નરાધમ, યાદ રાખજે દુનિયામાં કોઈ નથી જે મારા પ્રેમની કિંમત આંકી શકે, તે છતાંય તારા જેવો નમૂનો આંકવા નીકળે ને તો બીજા બધા કરતા માનો પ્રેમ 9 મહિના વધારે જ હોય છે. ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરતી હોય છે કે હે ઈશ્વર, મારો જીવ લેવો હોય તો લઈ લેજો, પણ મારા બાળકને એમ કેમ આ દુનિયામાં લાવજો? તેનો તું કહું કે તને અમે આ દુનિયામાં લાવીએ, તે હાથ નોતા જોડ્યા, અમે અમારી મરજીથી અમારા પ્રેમના પ્રતીક રૂપે તને આ દુનિયામાં લઈ આવ્યા, પણ બધા જો મને ખબર હોત ને કે મારી કુકે આવું બાળક અવતરશે તો એના કરતા તો હું વાંજળી રહી હોત તો સારું સારું. હવે તારા જેવા 4-5 કપૂતોને જન્મવાની વાત છે, પછી એ દિવસ દૂર નથી કે મા બાપ બજારમાં વેચાવા આવશે, છાપામાં જાહેરાત આવશે, મા બાપ વેચવાના છે, બિગ બજારમાં સેલ, મા બાપ પર 10% ડિસ્કાઉન્ટ, માની સાથે એના ચશ્મા, અરે બાપની સાથે એની લાકડી ફ્રી. આઉટ. આઈ સેડ ગેટ આઉટ. મમ્મી મને માફ કરી દે પ્લીઝ, પપ્પા મને માફ કરી દો પ્લીઝ, અમને લોકોને માફ કરી દો પ્લીઝ. બધાય જાણવું તો ને ચમત્કાર એટલે શું? આ ચમત્કાર. પાંચમું પિક્ચર પણ પતી ગયું. વૈભવ દરવાજો ત્યાં છે. એટલે? એટલે અમારા કેનેડામાં ગેટ આઉટ કહેવાય. ને વૈભવ તું સાચું જ સમજ્યો તો, આ બધો અમારો જ પ્લાન હતો તમારી પાસેથી બધું પાછું મેળવવાનું. હવે જાતે જાઉં છો કે ધક્કા મારીને મોકલું? પપ્પાજી પ્લીઝ. રાધા એક વાર ટ્રાય તો કરો પ્લીઝ. રડી લો યમુના, અરે પોતાના સગા દીકરાને ઘરની બહાર મોકલીને કઈ માનું કાળજું ન રડે. હું જાણું છું કે તમે એમને ફક્ત પાઠ ભણાવવા, એ લોકો પોતાની જવાબદારી સમજી શકે એટલા માટે જ મોકલ્યા છે. પણ મેતા તમે એ લોકોનું ધ્યાન રાખજો, એ લોકોના રહેવાની ખાવા પીવાની બધી વ્યવસ્થા તમે કરી આપજો, એ લોકોને કોઈ વાતે ઓછું ના આવવા દેતા. અને હા, તમને લાગે ને કે એ લોકોને એ લોકોની ભૂલ સમજાય છે, દુઃખ થાય છે, પસ્તાવો થાય છે, તો એ લોકોને માફ કરીને તરત મારી પાસે લઈ આવજો પ્લીઝ. આ એક અનબીટેબલ ફેક્ટ છે.
કે માના હૃદયથી મોટું હૃદય કોઈનું હોઈ જ ન શકે. આ વાર્તામાં પણ એ પુરવાર થયું. થોડા મહિનામાં જ મા બાપે ફરી એકવાર પોતાના દીકરા વહુને પોતાના દિલ અને ઘર બંનેમાં પાછા વસાવી લીધા.